ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો નિરંજન ફૂલની ડીએનએ સિસ્ટમમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રશ્ન નંબર ગીત છે એમાં અધુરા જે ખૂટતા શબ્દ છે એ પૂરા કરવાના છે તો જો ગીતમાં તમને આપેલું છે ભાગો રે પછી નથી લખેલું તો એના પછી શું આવશે ભાગો રે ભાઈ ભાગો ભાઈ ભાગો આપણે ટોપ સ્કોરની એપમાં પણ વિડિયો જોયો ત્યારે આ ગીત આવ્યું હતું અને ચોપડીમાં પણ પેલા પેઝે બરોબર ને ભાગો રે ભાઈ ભાગો પછી શું આવશે દટણ આવ્યું પટ્ટણ આવ્યું દટણ આવ્યું પટ્ટણ આવ્યું ભાગો રે ભાઈ ભાગો દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી આભ પડ્યું આભ એટલે આકાશ પીઠ મારી ભાંગી નાખી પીઠ મારી ભાંગી નાખી ભાગો ભાગો રે ભાઈ એના પછી અચર આવે કચર આવે અચર લખેલું છે આપણે અહીંયા શું લખવાનું આવે એના પછી કચર આવે કચર આવે કચ્છર આવે મોટા મોટા મચ્છર આવે મોટા મોટા મચ્છર આવે પછી હિંચકા ખાવ તો ચક્કર આવે તો અહીંયા શું લખશું હિંચકા એ લખવાનું હિચકા ઇચકા ખાવ તો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે પહાડમાંથી પથ્થર આવે પહાડ લશ્કર આવે આવેલાઓનું લખવાનું આવેલાઓનું લશ્કર આવે તો લખેલું જ છે એના પછી અચર આવે કચ્છ આવે તો અહીંયા આપણે લખશું અચર આવે તો લીત્રીસ એમાં તમને શું કીધું છે નીચેના પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે કે જીભથી તે જુદા પાડીઓને આપણે લખવાનું છે તો જો અહીંયા તમને કાઉસમાં પ્રાણીઓના નામ આપેલા છે એ પાણી

પછી શિયાળ જે જીભથી પાણી પીવે એ બધા પ્રાણીના નામ નીચે અહીંયા લખવાના અને હોઠથી પાણી પીવે એના નામ અહીંયા લખવાના હવે જોઈએ ઊંટ ઊંટ કેવી રીતે પાણી પીશે હોઠથી પીસે કે જીભથી તો ઊંટ છે એ જીભથી પાણી પીવે તો આપણે અહીંયા લખશું ઊંટ એના પછી કૂતરો છે તો કૂતરો પણ જીભથી પાણી પીવે તો આપણે અહીંયા લખશું કૂતરો એના પછી ગાય તો ગાય હોઠથી પાણી પીવે તો અહીંયા લખવાનું ગાય એના પછી દીપડો તો દીપડો છે એ હોઠથી પાણી પીવે તો અહીંયા લખવાનું દીપડો એના પછી આવ્યું ઘોડો તો ઘોડો છે એ જીભથી પાણી પીવે તો એ લખવાનું ઘોડો એના પછી વાઘ તો વાઘ છે એ હોઠથી પાણી પીવે તો આમાં લખવાનું વાઘ એના પછી બકરી બકરી છે એ શેનાથી પાણી પીવે તો કે જીભથી પાણી પીવે તો આપણે એ લખશું બરી એના પછી સિંહ તો સિંહ થી પાણી પીવે છે અતાક્ષી રમીએ તો જો કેમ ગીત ગાઈએ તો છેલ્લો શબ્દ આવે એના ઉપરથી આપણે પાછું નવું ગીત ગાવાનું એવી રીતે આમાં કેવી રીતે કરવાનું જે છેલ્લો અક્ષર છે એના ઉપરથી આપણે શબ્દ બનાવવાનો જો છેલ્લે અહીંયા બહુ આવ્યો આપણે લખશું બો ર હવે આમાં છેલ્લે શું આવ્યું ર તો ર ઉપરથી આપણે લખશું ર મ ત ત અહીંયા શું આવ્યું તો કે ઉપરથી આપણે લખવાનું વારો પાછો ર ર આવ્યો તો ઉપરથી આપણે શું લખશું તો કે ર આવી રીતે જો છેલ્લો અક્ષર હોય એના ઉપરથી આપણે શબ્દ બનાવી અને લખવાનો છે એના પછી જોઈએ છેલ્લે શું આવ્યું બિલ્લી તો આપણે લીમાંથી માંથી લખશું લી મો હવે છેલ્લે આવ્યો ડો તો ડોમાંથી આપણે લખશું ડો સી હવે છેલ્લે શું આવ્યું તો કે સી શી ઉપરથી આપણે લખશું સી હવે છેલ્લે આવ્યો લ લ ઉપરથી આપણે લખશું લખોટી એટલે અહીં લખવાનું લખોટી હવે એના પછી નીચે જોઈએ તો કે મચ્છર છેલ્લે શું આવ્યું ર ર ઉપરથી આપણે વિચારો જોઈએ કયો શબ્દ લખશું તો કે રમકડું તો આપણે લખીએ ડુ હવે એના પછી જોઈએ ડ ને ડુ પરથી આપણે લખશું ક ર છેલ્લે પાછો ર આવ્યો તો ર ઉપરથી આપણે લખશું ન એના પછી શું આવ્યું તો કે ન ઉપરથી શું લખશું તો કે ન ખ બરાબર હવે એવી જ રીતે એના પછી જોઈએ ગ ગમત છેલ્લે તો આવ્યો તો ત ઉપરથી આપણે કયો શબ્દ લખશું તો કે લુહાર પાછો છેલ્લે આમાં રહ આવ્યો તો ર ઉપરથી કયો શબ્દ લખશું તો કે ર ક મ છેલ્લે આમાં મ આવ્યો તો મ ઉપરથી આપણે લખશું મગર મગર એના પછી જોઈએ છ પે ન આવ્યો તો આપણે ન ઉપરથી શબ્દ લખવાનો તો ન ઉપરથી આપણે લખશું ન ખ ખ ઉપરથી આપણે શું લખશું તો કે ખટારો હવે રનેકાનો માત્ર રો રો ઉપરથી આપણે શું લખશું તો કે રોટલી ને રસવાળા દીર્ઘાય લી લી ઉપરથી આપણે લખશું લી લો લખાય જાય એના પછી નીચેનો શબ્દ જોઈએ તો શું આવ્યું પેન્સિલો પેન્સિલ ઉપરથી કયો શબ્દ લખશું છેલ્લે લ આવ્યો તો લ ઉપરથી આપણે લખવાનું લ લો દોદ બરોબર હવે છેલ્લે દ આવ્યો દ ઉપરથી આપણે લખશું દ વા હવે છેલ્લે વા આવ્યું ઉપરથી આપણે શું લખશું તો કે વા પછી શું લખશું ઘઉ ઉપરથી તો ઘઉ ઉપરથી વિચારો જોઈએ તો આપણે ઘ ઉપરથી કયો શબ્દ લખશું એને પછીનું જોઈએ ગ્લાસ છેલ્લે શું આવ્યું તો કે સ આવ્યું તો સ ઉપરથી કયો શબ્દ લખશું સ પ નું એના પછી નું નું શું લખશું નું ખો બરોબર હવે એના પછી ખો ખો ઉપરથી આપણે કયો શબ્દ લખશું તો ખો ઉપરથી આપણે લખશું ખો ખો રમતનું નામ છે ને ખો ખો હવે એના પછી આપણે જોઈએ તો ખો ઉપરથી પાછો કયો શબ્દ લખશું તો કે ખો દ હવે નીચે જોઈએ તો વ જ જ ઉપરથી આપણે કયો શબ્દ લખશું તો જ ઉપરથી આપણે લખીએ જમરૂખ જ મરૂખ હવે ખ આવ્યો છે તો ખ ઉપરથી આપણે લખશું ખડીયો યને કાનો માત્ર યો યો ઉપરથી આપણે કયો શબ્દ લખશું તો કે યો ગ હવે છેલે આવ્યો ગ ગ ઉપરથી આપણે શું લખશું તો કે ગણપતિ નો ગ તો આપણે લખી નાખવાનું ગણપતિ હવે નીચે જોઈએ શું આવ્યું તો કે ક ઉપર ઉપરથી આપણે શું લખશું કલે સો આવ્યો સ ઉપરથી આપણે શું લખશું તો કે સ સ લુ ને રસ્સા વાળું હવે એના ઉપર આપણે કયો શબ્દ લખશું તો કે લુટારો રો રો ઉપરથી આપણે કયો શબ્દ લખશું તો કે રો ગ હવે નીચે જોઈએ ભૂલકડ ભૂલકડ એટલે છેલ્લે એવો ડ ઉપરથી આપણે કયો શબ્દ લખશું તો કે ડ ડલો હવે છેલ્લે લો આવ્યો તો લો ઉપરથી આપણે લખશું લો ટ આવ્યો લોટમાં તો ટ ઉપરથી આપણે ટુ ટપાલી લની દીર્ઘાય લી લી ઉપરથી આપણે લખશું લી ટી હવે નીચે જોઈએ થપો કાનો માત્ર પો ઉપરથી આપણે કયો શબ્દ લખશું ઓહ ચી ચી ઉપરથી શું લખશું આપણે તો કે ચી મ ચીમની હવે છેલ્લે આવ્યો ની ઉપરથી આપણે લખશું નીરોગી ઘી ઉપરથી આપણે શું લખશું તો ઘી ઉપરથી આપણે લખશું ર હવે જો અહીંયા ક્ષત સ્ત્ર અને રૂ નો રૂ એવી રીતે આપણે આ બધા અક્ષર અલગ અલગ અક્ષરે લખવાના છે જો અહીંયા તમને કલર આપેલા જ છે એ કલરથી જ આપણે લખવાના છે તો જે મેં લખ્યા છે એવી રીતે જ તમારે લખવાના છે આવી રીતે વ્યવસ્થિત માં અક્ષર છે એ કલરવાળિયા લખવાના છે કલરવાળી પેનથી પણ લખી શકશો અને કા આપણે જે કલર આપણે પૂરીએ એ કલરથી લખવાના છે